થાય અને ભાજપના નેતાઓ અળગા રહે કઈ રીતે સંભવ છે? સૌથી વધારે ભ્રષ્ટાચાર આચરતા નેતાઓ કોઈ હોય તો તે ભાજપ પાર્ટીના. કેમ ભાજપના નેતાઓ આટલા બેફામ બન્યા? અને કેમ નેતાઓ તો હવે ઠીક, પરંતુ તેમના સંબંધીઓ પણ આ ભ્રષ્ટાચાર આચરતા થઈ ગયા? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો ગુજરાતમાં છોટાઉદેપુર બાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરીનો પર્દાફાશ થયો. તો અહીં નવાઈની વાત એ છે કે ખુદ ભાજપના ધારાસભ્યએ જનતા રેડ પાડી અને નકલી સરકારી કચેરી પકડી પાડી. અને હવે આ કૌભાંડમાં એવો ખુલાસો થયો છે કે નકલી કચેરીમાં ભાજપ નેતા ભીખાજી ઠાકોરના વેવાઈ સંડોવાયેલા છે, ત્યારે રાજકારણમાં ખૂબ જ ગરમાવો આવ્યો. તેનું કારણ છે કે અટકકાંડને કારણે ભીખાજી ઠાકોરની ટિકિટ રદ કરવામાં આવી હતી. તો આ કૌભાંડમાં ભીખાજીના વેવાઈનું કનેક્શન બહાર આવતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે નકલી કચેરી કૌભાંડના બહાને ભાજપના ધારાસભ્ય ધવલસિંહે ભીખાજીને તો ટાર્ગેટ નથી કર્યા ને. નકલી સિંચાઈ કચેરીમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા નકલી કચેરીમાંથી 50 થી પણ વધારે રબર સ્ટેમ્પ, લેટર પેડ, કોમ્પ્યુટર, અનેક બિલો પ્રિન્ટર અને કચેરીના સિક્કાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે સાથે ગાંધીનગરની સચિવ કક્ષાએથી સમગ્ર ઘટનાનો રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો. તો તપાસ કમિટી જિલ્લા કલેક્ટરે પણ તપાસ હવે શરૂ કરી છે. ત્યારે મોડાસામાં તિરુપતિ રાજ બંગલોઝમાં જનતા રેડ કરી ખુદ ભાજપના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીની પોલ ઉઘાડી પાડી. તો ધારાસભ્ય ધવલસિંહે આક્ષેપ કર્યો કે નકલી કચેરીમાં સરકારી અધિકારીઓની સંડોવણી છે. તો આ તરફ અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાઓ થઈ રહી છે કે નકલી કચેરી કૌભાંડમાં જ્યારે ભીખાજી ઠાકોરના વેવાઈનું નામ બહાર આવ્યું ત્યારે નકલી કચેરીમાં કામ કરતા નિવૃત્ત કર્મચારી પીએન ડામોર ભીખાજી ઠાકોરના વેવાઈ છે તેવું તપાસમાં બહાર આવ્યું. તો અહીં સવાલ એ છે કે ખુદ ભાજપના ધારાસભ્ય ધવલસિંહ આ કૌભાંડ પકડી પાડ્યું તો નકલી કચેરી તો ઠીક, પણ ભાજપના ધારાસભ્યના નિશાના પર ભીખાજી ઠાકોર છે કે કેમ, તેવી ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. ત્યારે તમને યાદ હશે કે લોકસભાની ચૂંટણીમાં ભીખાજી ઠાકોરને બદલે શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારબાદ ભીખાજી ઠાકોરના સમર્થકોએ ભાજપમાં હંગામો પણ મચાવ્યો. એટલું જ નહીં, મુખ્યમંત્રીથી માંડી ભાજપના પ્રભારીએ ભીખાજી અને તેમના સમર્થકોના મનામણા માટે ઘણા મથામણો પણ કરવામાં આવ્યા. હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ ત્યારે રાજકીય હિસાબ કિતાબ પૂરો કરવા ખુદ ભાજપે આ કૌભાંડ પકડી પાડ્યા હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. તો શું ભાજપે ભીખાજી ઠાકોર સાથે રાજકીય હિસાબ કિતાબ વસૂલ્યો? શું ભાજપ ભીખાજી ઠાકોર સાથે રાજકીય હિસાબ કિતાબ વસૂલવા માટે આ કૌભાંડ બહાર પાડ્યું? તમારા મુદ્દે શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.